નમસ્કાર એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં બે હજાર બાવીસના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઈને દરેક પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે કમર કસવાનું શરૂ કરી દીધું છે ચૂંટણીને હવે ખાસ સમય બાકી રહ્યો નથી ત્યારે ભાજપ સરકારમાં પણ ધરખમ ફેરબદલ કરીને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર તેમજ સરકારની કામગીરી સામેની નારાજગી દૂર કરવા ઉપરાંત જ્ઞાતિના સમીકરણોને યોગ્ય કરવા માટે એક મોટો પ્રયાસ કરાયો છે આ નો રિપીટ થિયરીને દર્શક મિત્રો હવે પક્ષ વિધાનસભા ચૂંટણીમાં અમલમાં મૂકશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી હતી જેને પક્ષનો વિશ્વાસ મેળવ્યો હશે તેને તક અપાશે આ નિવેદન તાજેતરમાં જ આપ્યું હતું હિંમતનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે જેને લઈને શરૂ થયો ભાજપમાં ગણગણાટ ત્યારે હવે દર્શક મિત્રો સી આર પાટીલે આ અંગે સ્પષ્ટતા કરી હોવાની ખબરો સામે આવી છે સી આર પાટીલે લઈને કહ્યું કે જ્યાં વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં લોકપ્રિય અને નવા ચહેરા શોધીશું આ અંગે પાટીલે વધુમાં શું કહ્યું આવો જાણીએ દર્શક મિત્રો ભાજપે ગયા મહિને જે રાજ્યમાં પૂર્વ સીએમ રૂપાણી તેમ જ તેમના મંત્રીમંડળને રૂક્ષત આપી દીધી હતી તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની સત્તા સોંપવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રૂપાણીના એકેય મંત્રીને સ્થાન નથી મળ્યું તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ તો આ ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી અપનાવાઈ હતી અને આ ચૂંટણીમાં ભાજપની થઈ મોટી જીત ત્યારે હવે દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટા પાયે સાફ-સુપી કરશે તેવી અટકળો ચાલી રહી છે એવામાં સો નવા ચહેરાઓ વિશે જે નિવેદન બાદ સીઆર આર પાટીલે આજે સ્પષ્ટતા કરી છે પાટીલે કહ્યું કે જ્યાં વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં લોકપ્રિય અને નવા ચહેરા શોધીશું સિત્તેર નથી એ નવા ચહેરા હશે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અગાઉ કહ્યું હતું કે સો જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે ટિકિટ નહીં મળે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ સર્વે કરાવાયા છે ત્યારે હવે દર્શક મિત્રો પાટીલના સો જેટલા નવા ધારાસભ્યો વાળા નિવેદન બાદ નો રિપીટ થિયરી માં પણ લાગુ થાય એવી ચર્ચા શરૂ થતા ભાજપ પ્રદેશ પ્રમુખ

શું ભાજપ લાસ્ટ મોમેન્ટ પર સરપ્રાઇઝ આપે છે વિધાનસભા ચૂંટણીમાં શું ભાજપ નો રિપીટ થિયરી અપનાવશે હા તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવે છે આ નો રિપીટ થિયરી તે જોવું રહ્યું બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ